हवे ગુજરાતમાં પણ હિજાબનો વિવાદ સામે આવ્યો છે। ઘટના સુરતની છે કે જ્યાં હીરાબાગ વિસ્તારમાં આવેલી પીપી સવાણી સ્કૂલમાં પ્રખરતા શોધ કસોટી દરમિયાન કેટલીક વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને આવતા વિવાદ ઉભો થયો। હિન્દુ વિસ્તારમાં આવેલી આ શાળામાં વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને આવતા જ સ્થાનિક લોકો અને હિન્દુ સંગઠનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। વીએચપી અને બજરંગ દળના કાર્યકરોએ શાળાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું। વિવાદ વકરતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ અને વિરોધ કરી રહેલા વીએચપી અને બજરંગ દળના 12 જેટલા કાર્યકરોની અટકાયત કરી। અહીંયા પ્રકરતા શોધ કસોટીમાં જે આવેલ તેનો વિરોધ કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના માણસો આવી જતા કાપોદરા પોલીસ સ્થળ પર આવીને તેમને ડિટેન કરીને કાપોદરા પોલીસ સ્ટેશન લઈ ગયા છે। બાર લોકો આક્ષેપ કર્યો છે કે ગુજરાતને શાહીન બાગ બનાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે। એક યોજનાના ભાગરૂપે હિજાબ પહેરીને શાળાએ આવવું તે એક ષડયંત્ર છે। હિજાબની જે ઘટના આખા દેશની અંદર બની રહી છે, આજે ગુજરાતને પણ શાહીન બાગના રસ્તે લઈ જવાનું જે કાવતરું લાગી રહ્યું છે। આજે એક યોજનાના ભાગરૂપે હિજાબ પહેરીને સ્કૂલોની અંદર આવવું એક ષડયંત્ર છે અને ગુજરાતને પણ શાહીન બાગ બનાવવું એ પ્રકારની યોજના ચાલી રહી હોય એવું લાગી રહ્યું છે। આજ વિશે વધુ જાણકારી આપવા જોડાયા છે સંવાદદાતા પારુલ મહાડિક। પારુલ, જે રીતે હિજાબનો વિવાદ સર્જાયો, ગુજરાતમાં પહેલી વખત આ પ્રકારની ઘટના બની કે જ્યાં સુરતમાં સ્કૂલમાં વિરોધ કરવામાં આવ્યો, શું મતી સમગ્ર ઘટના? અત્યારે મામલો થાળે પડ્યો છે કે કેમ? નરેન્દ્ર, બિલકુલ, કર્ણાટકમાં શરૂ થયેલો જે હિજાબનો વિવાદ છે તે હવે ગુજરાતમાં સુરતમાં પણ એન્ટ્રી તેની થઈ ચૂકી છે તેવું કહીએ તો પણ ખોટું નથી। સુરતના વરાછા વિસ્તારમાં જે હીરાબાગમાં આ સ્કૂલ આવેલી છે, પીપી સવાણી વિદ્યાભવન, ત્યાં આજે સવારે જે પ્રખરતા શોધ કસોટી ચાલી રહી છે ત્યાં 4-5 જેટલી વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને પરીક્ષા આપવા આવી હતી। જોકે આ વાતની માહિતી હિન્દુ સંગઠનોને પડતા જે હિન્દુ સંગઠનના આગેવાનો છે તેઓ અહીં વિરોધ કરવા પહોંચ્યા હતા। તેમનું એ કહેવું હતું કે આ હિન્દુ વિસ્તાર છે, હિન્દુ વિસ્તારમાં જે આ વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને કેવી રીતે આવી શકે તેમનો વિરોધ તે બાબતે હતો અને તેઓ અહીં ખેસ પહેરીને પહોંચી ગયા હતા અને આ વિદ્યાર્થીનીઓ વિરોધ તેઓએ કર્યો હતો। શાળાના આચાર્ય સામે તેમણે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો। જોકે જે રીતે આખા દેશમાં અત્યારે આ ગંભીર ચર્ચાનો વિષય બન્યો છે, પોલીસ પણ એલર્ટ થઈ ગઈ હતી, પોલીસ અહીંયા સ્થળ પર આવી ગઈ હતી, સ્કૂલ પર પહોંચી હતી અને જે પણ કાર્યકરો અહીં વિરોધ કરવા માટે પહોંચ્યા હતા 10-12 જેટલા કાર્યકરો જે હિન્દુ સંગઠનના છે તેમની અટક કરી લેવામાં આવી છે। ખાસ કરીને આ કાર્યકરો દ્વારા આસપાસની દુકાનો પણ બંધ કરાવવામાં આવી હતી। જોકે પોલીસે સમયસર અહીં સ્થળ પર પહોંચીને કાર્યકરોની અટક કરી લીધી છે। જે આચાર્ય છે તેમના પણ નિવેદનો લેવામાં આવ્યા છે। જોકે પ્રખરતા શોધની કસોટી હોવાથી આ વિદ્યાર્થીનીઓ અહીં પરીક્ષા આપવા આવી હતી। અત્યારે પણ તમે જોઈ શકો છો કે પરીક્ષા જે છે હજી ચાલી રહી છે, જેથી સ્કૂલના પ્રિન્સિપલ છે કે વિદ્યાર્થીનીઓ છે તેમની સાથે હજી સુધી કોઈ વાતચીત નથી થઈ શકી। પરંતુ અત્યારે પોલીસ દ્વારા આ જે હિન્દુ સંગઠનના કાર્યકરો છે તેમની અટકાયત કરીને આગળની તપાસ જે છે એ શરૂ કરવામાં આવી છે। પારુલ, જે રીતે અત્યારે પોલીસ તો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પરંતુ જે સંગઠનો છે તેઓ કઈ રીતે આ સમગ્ર મામલાને લઈ રહ્યા છે? કારણ કે તેમનો જે વિરોધ છે તે સતત છે કે અહીં શાહીન બાગ નહીં બનવા દઈએ। બિલકુલ, ધર્મની રાજનીતિ હવે શરૂ થઈ ગઈ હોય તેવું ચોક્કસથી આ બનાવ પરથી લાગી રહ્યું છે। કારણ કે જે વિરોધ કરવા હિન્દુ સંગઠનના આગેવાનો આવ્યા હતા તેમની સાથે જ્યારે અમારી વાતચીત થઈ ત્યારે તેમનું એ જ કહેવું હતું કે આ શૈક્ષણિક ધામ છે, શિક્ષણના ધામમાં આ પ્રકારે કોઈપણ ધાર્મિક પરિવેશ પહેરીને કોઈપણ વિદ્યાર્થી ન આવી શકે। પણ તેઓનો વિરોધ એક સ્પષ્ટ એ રીતે હતો કે હવે અમે શાહીનકાંડ જેવું આ પુનરાવર્તન ગુજરાતમાં નહીં થવા જઈએ, જેથી જે વિદ્યાર્થીનીઓ આ હિજાબ પહેરીને આવી હતી તેના માટે તેમનો મુખ્ય વિરોધ હતો। જોકે બીજી તરફે કોંગ્રેસના જે મુસ્લિમ આગેવાનો છે તેમના દ્વારા એવું પણ આક્ષેપ કરવામાં આવે છે કે વીએચપી અથવા તો બજરંગ દળ જેમના દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો છે તેમના દ્વારા જે છે એ ધર્મની રાજનીતિ કરવામાં આવી રહી છે તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। જોકે અત્યારે સમગ્ર મામલો જે છે પોલીસ મથકમાં પહોંચ્યો છે અને પોલીસ દ્વારા આ મામલે જે છે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। બિલકુલ પારુ, કારણ કે આ સમગ્ર મામલાને એક ષડયંત્ર તરીકે બંને જે પક્ષો છે સામસામે તેઓ કહી રહ્યા છે, એકબીજા સામે ષડયંત્રનો આરોપ લગાવી રહ્યા છે, આખરે ષડયંત્ર કહી શકાય કે કેમ?
बिल्कुल अत्यारे एना पर चोक्कस कशुं बोली शकुं मुश्किल छे, कारण के कर्नाटक थी आ विवाद शुरू थयो हतो अने ते पछी यूपीनी चूंटणी पहला पण आ विवाद जे छे जोवा मळ्यो हतो, अने हवे गुजरात में ज्यारे चूंटणी नजीक छे त्यारे आ प्रकारना विवादो छे सामे आवी रह्या छे। तमे जोई शको छो के कोईपण प्रकारनी स्थिति वणसे नहीं, कोईपण प्रकारनो मामलो गंभीर न बने ते माटे पोलीसनी एक टीम पण अहीं तैनात राखवामां आवी छे। खास करीने ज्यारे कार्यकरो अहीं पहोंच्या हता दुकानो बंद करावानी कोशिश पण तेमना द्वारा करवामां आवी हती, एटले मामलाने खूब गंभीरताथी अत्यारे तंत्र पण लई रह्युं છે। ચોક્કસથી કે રાજનીતિ જે કહી શકાય એ અત્યારે શરૂ થઈ ચૂકી છે એમ પણ કહીએ તો પણ ખોટું નથી। અત્યારે તો આ મામલાને જે હિન્દુ સંગઠનો છે પોતાની રીતે તોલી રહ્યા છે, કારણ કે તેમના કહેવા પ્રમાણે શૈક્ષણિક સંસ્થાઓમાં આ પ્રકારે કોઈ પણ ધાર્મિક પરિવેશ ન હોવો જોઈએ। કર્ણાટકમાં આ ઉપર પહેલાથી રોક લાગી ચૂકી છે, પરંતુ ગુજરાતમાં જ્યારે આ વિવાદને ઘસેડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે ચોક્કસથી આ મામલે હવે તંત્ર પણ ગંભીર બન્યું છે, અને તેના મામલે પોલીસ દ્વારા પણ અત્યારે સઘન જે છે એ પૂછપરછ હિન્દુ સંગઠનના જે આગેવાનો અહીં તપાસ વિરોધ કરવા માટે આવ્યા છે તેમના તરફથી પૂછપરછ કરવામાં આવી રહી છે। જી આભાર પારુલ સમગ્ર જાણકારી બદલ। તો જે રીતે અમારા સંવાદદાતા